અમદાવાદમાં આવેલા અદ્વૈત આશ્રમ ખાતે મઠ દ્વારકાના પરમપૂજ્ય દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીના નવરાત્રી અનુષ્ઠાન ચાલી રહ્યા છે આ પ્રસંગે દંડી સ્વામી દ્વારા કેનોપનિષદ પર ભગવતી દેવી આદ્યશક્તિના સામર્થ્યના મહિમા પર વિશેષ નવરાત્રીમાં પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે સનાતક ધર્મમાં શક્તિની ઉપાસના નિર્ગુણ અને સગુણ એમ બે પ્રકારે કરવામાં આવે છે શિવરાત્રી નવરાત્રી વગેરે તહેવારોમાં ભક્તો શક્તિની ઉપાસના કરતા હોય છે ત્યારે વેદોમાં શક્તિ માતા દુર્ગા જગદંબા વગેરે શક્તિઓની ઉપાસના દરમિયાન ભક્તજનોએ સંયમથી અને શાસ્ત્રક પૂજા અર્ચન કરવા જોઈએ તેમ સ્વામી સદાનંદ સરસ્વતીએ ઉપદેશ આપતા જણાવ્યું હતું बूंद पड़ेगी नदी पहाड़ पर पड़ेगी वृक्ष पर पड़ेगी धरती पर पड़ेगी नाले में जाएगी नदी में जाएगी उसकी अंतिम गति समुद्र है छिल्ला समुद्र में आज जाए लास्ट में वहीं जाएगी इसी तरह से हम किसी की भी आराधना करें और कैसे भी करें परमात्मा के चरणों तक हमारा निवेदन पहुंच जाया करता है वहां पहुंचाने का हमें उपाय करना चाहिए यही एक है